200 લોકો ને બચાવે, તો એટલા બધા લોકો નદીમાં સુસાઇડ કરવા માટે આવે છે કે અચાનક પડી જાય છે કે કેવી રીતે? નહીં, સુસાઇડ કરવા અમુક તો સુસાઇડ કરવા આવે, અમુક ફોટા પડાવતા પડાવતા બી લપસી જાય છે, પાઇપ પર બેઠા બેઠા બી લપસી જાય છે. ઘણા બધા એવા કિસ્સા બી થાય છે કે પોતે આત્મહત્યા કરવા આવે છે. તો એવી રીતે પડી જાય તો લોકો જે આજુબાજુ ના હોય એમને કેવી રીતે ખબર પડે કે સૌથી પહેલા તમને જ ફોન કરવાનો? મારા આ ઇલાકામાં તો બધાને ખબર છે કે આકાશભાઈ આવશે તો બાર જ બોર્ડ છે ને, બોર્ડના જોડે જ બેહું છું. અમને કોઈ બી આઈને કહી દેશે કે બોલે આકાશભાઈ કોઈ પડ્યું તો હું ત્યાંથી ભાગતો ભાગતો આવી જાઉં છું. આખલા ઇલાકામાં કોઈ બી પડ્યું હોય તો ફટાકસાની આવી જાઉં. કઈ કઈ વસ્તુઓ આપણે કાઢી અત્યારે? મેં મોબાઈલ કાઢ્યા છે, સોનાની રિંગ કાઢી છે, ઘડિયાળ કાઢી છે, ઘણી બધી વસ્તુ, ચાવી બી નીકાળી છે મેં. તો આમ તમે આટલી મોંઘી મોંઘી વસ્તુઓ કાઢો નદીમાંથી, તો જેની વસ્તુ હોય અથવા તો ધારો કે કોઈ સુસાઇડ કરવા માટે આવ્યું છે કે કોઈ પડી ગયું છે, તમે એનો જીવ બચાવો છો, તો એવા ટાઈમે એના પરિવારને જ્યારે ખબર પડે તો એનું તમારા પ્રત્યે શું રિએક્શન હોય? એમને તો એવું થઈ જાય કે જીવ બચાવ્યો ને મારા છોકરાનો, તો મને બહુ સારું લાગ્યું. અને કોઈની છોકરી હોય તો છોકરી બી જોઈ જાય માણસ, જે એમના મા બાપ આવે તો એ બી ખુદ એમ વિચાર કરે કે ના, મારા છોકરાનો મારી છોકરીનો જીવ બચાવી દીધો. અમુક તો ઘણા બધા આવે છે હાજીરમાં, બાકી અમુક ફેરી તો હું બહાર નીકાળીને પોલીસવાળા આવે તો એમને સોંપી દઉં, અમુક એમને રીસી વાત કરે, બાકી હું જતો રહું. કેમ આવું કરો છો? મતલબ કેમ તમને આમ નદીમાં પડવું ગમે છે? બીક નથી લાગતી? મને કોઈ બીક નહીં, કેમ કે હું તો બચપનથી અહીંયા જ રહેલો છું ને, આ નદીમાં જ તરતા શીખેલો છું. મેં કોઈ સ્વિમિંગ બુવિંગમાં નથી નહીં ચડ્યો, આ રિવરફ્રન્ટમાં જ શીખ્યો છું. કેવી રીતે? આ જે નાની ખાઈ હોય છે અંદર, પહેલાં તો આ બધું રિવરફ્રન્ટ નહોતું બન્યું, બધા નાના નાના ટેકરા હતા, કમ કમ પાણી હતું, એમાંથી તરતા શીખ્યો. પછી અંદર શ્વાસ લેતા બી હું શીખી ગયો, તો પછી મને આમ એકલું થઈ ગયું કે હવે હું બરાબર ટ્રેનિંગ થઈ ગયો છું. તો પછી આ બધી નાની નાની બી વસ્તુ નીકાળતો જાણ થઈ ગયું મને કે આ મને ખબર, એટલું પરફેક્ટ ખબર પડી ગઈ કે આ પરફેક્ટ લોકેશન પર આ વસ્તુ પડી હશે. તમારા પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં મારી બહેન છે, મારા બે ભાઈ છે, મારે વાઈફ છે, મારો છોકરો છે, હું છું. તો એ લોકો ક્યારે નહીં કહેતા કે તમે આવી રીતે લોકોના જીવ બચાવવા જ આવ છો, તમને કંઈ થઈ ગયું? તો ના, મને કોઈ એવું નહીં કહેતું. મને કહે કે આ તો સેવાનું કામ કહેવાય, બોલે કે બહુ સારું કામ કહેવાય, શાબાશી બી માં મળે છે. બોલે કીધું કંઈ વાંધો નહીં. કેટલા વર્ષોથી કરો? મને કમસેકમ મારો જન્મ જ અહીંયા થયો, એલિસ બ્રિજ. તો આમ તમને કેવું ફીલ થાય કે આમ ધારો કે હું આવું અને આવી રીતે કોઈ કોઈ જીવ આપતું હોય ને, હું એને બચાવવા પડું તો હું તો ભગવાન જેવું ફીલ કરવા લાગુ. તમને એવું લાગે છે આમ ભગવાન જેવું? હું બહુ ખુશ થઈ જાઉં, મારા મનમાં મારી આત્મા ખુશ થઈ જાય કે હું આટલા લોકોનો જીવ બચાવું, એ માણસને કેવું ઓલું થયું હશે કે ચાલો બચી ગયો તો બહુ સારું સારું કામ કર્યું કહેવાય.